વૃંદાવનમાં પ્રાગઢ્ય શ્રીનાથજીનું મૂળ સ્થાન વૃંદાવનમાં ગિરિરાજ પર્વત કે જે ગોવર્ધન પર્વત તરીકે પણ ઓળખાય છે તેના ગર્ભમાં ગણાય છે વિક્રમ સંવત પંદરસો પાંત્રીસ માં મહાપ્રભુજીના નામથી જાણીતા એવા શ્રી વલ્લભાચાર્યનો જન્મ થયો કહેવાય છે કે ગિરિરાજ પર્વતની અંદરથી શ્રીનાથજીની વાંબુજા અર્થાત ડાબો હાથ ઉચકાઈને પર્વતની બહાર દ્રશ્યમાન થયો હતો અને ત્યારે પણ વિક્રમ સંવત પંદરસો પાંત્રીસ હતી આમ ભક્ત અને ભગવાન બંનેનું પૃથ્વી પર અવતરણ લગભગ સાથે જ થયું આ વાંબુજા પર ભૂમર નામની એક ગાય નિયમિત એવી રીતે આવીને ઊભી રહેતી કે એના આંચળ પર્વત ઉપર પ્રગટ થયેલી શ્રીનાથજીની હથેળી ઉપર રહે અને ચારેય આંચળમાંથી દૂધની ધારા એ વાંભુજા પર થાય આમ આ ગાય શ્રીજીના હાથ પર કુદરતી રીતે જ સ્ત્રવી જતી એક વખત શ્રીનાથજીએ મહાપ્રભુ શ્રીવલ્લભાચાર્યજીને સ્વપ્નમાં ઝાંખી કરાવી આદેશ કર્યો કે હવે મારે આ પર્વતમાંથી બહાર આવી જમીન પર રહેવું છે માટે તું મને બહાર કાઢ એ સમયે મહાપ્રભુજીની ઉંમર પણ પંદર વર્ષ હતી શ્રીજીની આજના શિરોમાન્ય ધરી શ્રી મહાપ્રભુજી પર્વત પર ગયા જેમ જેમ તેઓ ચઢતા ગયા તેમ તેમ શ્રીનાથજીની મૂર્તિ પર્વતમાંગથી ઉપર આવતી ગઈ એ સમયે મહાપ્રભુજીએ સૌ પહેલા શ્રીનાથજીનું મુખારવિંદ જોયું આ દૈદિપ્યમાન મુખની ઝાંખી થતાં જ એમના મોઢામાંથી શબ્દો સરી પડ્યા અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ રાગ ભીમ પલાસી પર ગાઈ શકાતા આ સ્તોત્રમાં ત્યારે શ્રીનાથજીની જે ઝાંખી થઈ તે સમયે દ્રષ્ટિગોચર થતા એમના સ્વરૂપ અને ગુણોના આંખે દેખ્યા અહેવાલનું આ બેહુબ વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે અને હવે વૈષ્ણવોમાં આ એક એક છે છે શ્રીનાથજીનું નામ ગિરિરાજ ધરણ પણ વર્ષ અને વૈષ્ણવ દિવસની ઉંમરે પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો હતો એ જે બાલ સ્વરૂપ છે એ જ શ્રીનાથજી ગણાય છે કે જેમને ગિરિરાજ ધરણ પણ કહેવાય છે જોકે એક મત એવો પણ છે કે શ્રીકૃષ્ણને ગોવર્ધન પર્વત ઉપાડ્યો ત્યારે તેઓ સાત વર્ષના હતા પર્વતની બહાર શ્રીજી આવ્યા ત્યારે શ્રી ધારણ કરેલું જ્યારે શ્રીજીના અંગ પર કટિવસ્ત્ર માત્ર હતું અને હવે નાથવારાની હવેલી માંગ મંગળા દર્શન વખતે શ્રીજીને એવું જ અને એકલું જ વસ્ત્ર પહેરાવાય છે મૂર્તિને ગિરિરાજજી પર્વત પરથી ઉતારી તળેટી માંગ એક સમી વૃક્ષ નીચે તેની સ્થાપના કરવામાં આવેલી ત્યાર પછી મહાપ્રભુજી વૃંદાવનથી મથુરા ગયા કારણ કે એ સમયે દીકરા જન્મ થવાનો હતો તેથી તેઓએ ત્યાંના જાણીતા સજ્જન શ્રી પૂર્ણમલ ઠાકોરને શ્રીજી બાવાની સેવા સોંપી આમ શ્રીજીની પહેલી સેવાનો લાભ લેનાર એ સદગૃહસ્થ પૂર્ણમલ ઠાકોર હતા તેઓએ પણ એજ ઘૂમર નામની ગાયનું દૂધ શ્રીજીને પ્રસાદીમાં ધરાવ્યું હતું એકવાર વૃંદાવનમાં મહાપ્રભુજી બહુલા નામની ગાયને ઘાસ ખવડાવતા હતા અકબર બાદશાહે આ જોયું તેમને મહાપ્રભુજીને કહ્યું કે તમે અહીં જે પથ્થરની ગાય છે એને પણ ખવડાવો ને જવાબમાં મહાપ્રભુજીએ કહ્યું કે બાદશાહ અગર આપ ખુદ ઘાસ લેકર આતે હો તો હમ ઉસે ભી ખિલાયગે नवाईनी बच्चे अकबर बादशाह जाते घासनो नो पूरो लावया अने खबरावा कह्यु तो महाप्रभु जी ए कह्युं के अरे आप खुद खिलाओगे तो भी हमरी गैया खाएगी खिलाओ अपने हाथों से पची महाप्रभु जी ए घास नो ए पूलो गायना मो आगर ना मुक्ता पूछड़ा आगर मुकावयो अने बादशाह ना अचरज वच्चे पथरनी ए गाये पाछळ फरी अने पूरो खादो आ हती મહાપ્રભુજી સાથેની અકબરની પહેલી મુલાકાત ત્યાર પછી અકબર બાદશાહ અને મહાપ્રભુજી વચ્ચે ઘણા ચમત્કારિક પ્રસંગો બન્યા અને અકબર બાદશાહ શ્રીનાથજીના અને ચાહક પણ બન્યા મેવાડના નાથદ્વારામાં આગમન મેવાડના મહારાજાની દીકરી અજબ કુંવરી જેઓ શ્રીનાથજીના સગુણ ઉપાસક હતા શ્રીજીની નિયમિત ભક્તિ અને ઉપાસના એ રીતે કરતા જાણે શ્રીજી બાવા સદેહે એમની સામે જ હોય એ રીતે એમને લાડ પણ કરે અને વાતો પણ કરે આવી અનન્ય ભક્તિથી રીઝેલા પ્રભુ એમની સાથે સોખા બાજીને ચોપાટ પણ રમતા આમ શ્રીનાથજી મંદિરમાં મૂર્તિ આગળ આપણને ચોપાટ મૂકેલી પણ જોવા મળે છે એક વખત રમતમાં શ્રીજી બાવા અજબકુંવરી સામે જાણી જોઈને હારી ગયા એકદમ ગેલમાંગ આવીને એ સમયે અજબકુંવરીએ શ્રીજી પાસે બદલામાંગ વરદાન માગ્યું કે હવે તમે વૃંદાવનથી મેવાડ પધારો અને મારી સાથે જ રહો ખરું તો શ્રીનાથજીએ પોતે જ આ લીલા પ્રચેલી એટલે પોતાની પરમ ઉપાસિકાની આ દરખાસ્ત તરત સ્વીકારી પણ ખરી પરંતુ બે શરત સાથે કે હું માત્ર પાંચસો વર્ષ સુધી જ મેવાડમાં રહીશ ત્યાર પછી વૃંદાવન પરત જતો રહીશ બીજી શરતે કે સવારે પાંચ વાગ્યાથી સંધ્યા સુધી હું મેવાડમાં રહીશ અને સાંજ પછી મેવાડથી પરત ફરીને રાત્રિ મુકામ હું વૃંદાવનમાં જ કરીશ આ કારણસર નાથ દ્વારા માંગ સાંજના ચાર પછી આરતી કરવામાં આવતી નથી જાણકારી મુજબ મંદિરમાં રહેલા રથના બંધન પણ છોડી દેવામાં આવે છે કે જેથી શ્રીજી બાવા વૃંદાવન પરત જઈ શકે એવું કહેવાય છે કે શ્રીનાથજી વૃંદાવન સ્થિત ગિરિરાજ પર્વતની તળેટીમાં આવેલા જતીપુરા ગામની બાજુના નિધિવનમાં

રામ તનુ પાંડે હતું જે પોતે શાશ્વત ગૌડ બ્રાહ્મણ હતા આમ અજબકુંવરીના આગ્રહવશ શ્રીનાથજીની મૂર્તિને વૃંદાવનથી મેવાડના નાથદ્વારા સુધી પાડા ઉપર અને ક્યારેક ગાડા ઉપર લાવ્યા મહાપ્રભુજી સાથેની પ્રથમ મુલાકાત થયા બાદ શ્રીજી મેવાડ આગમન પછી અકબર બાદશાહ દિલ્હીથી મેવાડના નાથદ્વારા ઘણીવાર શ્રીનાથજીના દર્શને પધારતા बादशाह है एक बार बीरबल ने के बीरबल हम तो मलेग पर तुमने श्रीजी बाबा के दर्शन करनो मांगता हूं क्या वो मुझे दर्शन दे गो महाप्रभु जी ने करी करीने आज्ञा करी के जो अकबर कनीप खाधा पीधा बिना खुला पगे आवे तो हूँ तमें श्रीजी ना दर्शन कराविश एक दिवस एज रीते अकबर त्यांग महाप्रभुजीए श्रीजी बाबा ने विनंती करी के હે ભગવન આપતો કૃપાસિંધુ હોદશાહ મલે સ્વીકારો ઓર ઉર્શન દિનો ત્યાં જ અકબરે પોતાનો મુગટ કાઢી શ્રીનાથજીના ચરણોમાં મૂકી દીધો અને એવું કહેવાય છે કે શ્રીજીની શ્યામ પથ્થરની મૂર્તિનો ઉપર ઉઠેલો હાથ સહેજ હાલ્યો आश्चर्यचकित अकबर बादशाह है ए समय पोताना बड़ा चलंकारों श्रीजी चरण मांग उतारी ने मुकी दीधा बस बादशाह त्यारपची श्रीनाथ जी प्रेम मांग पड़ी गया एक बार एमणे बीरबल ने कहियो अरे बीरबल ये जो तुमरो श्रीनाथ जी है ना वो मेरो सामने देखत मरक मरक हंसतो है मैं क्या करू कि उसकी सेवा को अवसर मेरे को देवे तुम को छैसो तरीको ढूंढन कि हमका सदाकाल

એ માટે આ નવરત્નોમાંથી બે નીચ વાત પર્યાપ્ત રહેશે પણ એના પરિપ્રેક્ષ્યમાં પહેલા શ્રીનાથજીના અષ્ટસખાની વાત સમજવી રહી તો આ સખા અનુક્રમે ગોવિંદદાસ કુંભનદાસ છિતસ્વામી પરમાનંદદાસ છત્રભુજદ રામદાસ કૃષ્ણદાસ અને સૂરદાસજી આ સખાનું મંદિર પણ નાગદ્વારા માંગ છે વૃંદાવનના ગિરિરાજના ગર્ભમાંથી પ્રગટેલા શ્રીજીને તે સમયે શ્રી વલ્લભાચાર્યજીએ પાઠ પધરાવી તેમની સેવા નક્કી કરેલી જેમાં મહાપ્રભુજીના ચાર સેવક અને શ્રી ગુસાઈજીના ચાર સેવક એમ મળી સખાની નિમણૂક કરવામાં આવી તેઓએ વ્રજ ભાષાની ખૂબ જ કર્ણપ્રિય સરળ શૈલીમાં રચેલા ભક્તિગીતો કીર્તનો અને જીવનચરિત્રો વૈષ્ણવોમાં અતિ પ્રિય છે આ સખા પૈકી ગોવિંદ દાસજી ખૂબ જ સરસ ગાયક હતા સખાના નિયમિત થતા કીર્તનને સાંભળવા ક્યારેક અકબર બાદશાહ પણ આવતા જેમની સાથે તેમના નવમાંથી એક રત્ન એવા તાનસેનજી પણ આવતા મૂળ જયપુરના મહારાજા માનસિંહે પોતાની બહેન જોધાબાઈને અકબર સાથે પરણાવી ત્યારે કન્યાદાન માંગ તેમને આપેલા માંગ તાનસેનને પણ મોકલેલા એ એ શરતે કે તમારા માથા સાટે પણ તાનસેનની હિફાજત કરવી આ તાનસેન જે ગામનો હતો એ ગ્વાલિયર એક કહેવત હતી કે અહીંગ બચ્ચાઓ રડે છે સુરમાંગ અને પથ્થરો ગબડે છે તાલમાંગ એવા તાનસેન અને ગોવિંદ એક વખત શાસ્ત્રીય કીર્તનની જુગલબંધી જામી સંગીતની દુનિયાના એ બેઉ બળિયા ત્યાંગ હાજર ભક્તોની સાથે બિરાજમાન મહાપ્રભુજીને જુગલબંધીના અંતે અકબર બાદશાહે વિનંતીના સ્વરમાંક પુરસ્કાર પ્રદાન કરવા કહ્યું ત્યારે વલ્લભાચાર્યજીએ એ જમાનામાં કહેવાય છે કે રૂપિયા દસ હજાર મંગાવ્યા અને એ રકમ તાનસેનને આપી જેની સાથે એક કોડી પણ મૂકીને આપી જોકે આ રકમની બાબતમાં હકીકત દોષ હોઈ શકે છે અકબર તાનસેનને એનાયત થયેલા આ એક તરફી પુરસ્કારથી અચરજ રોકી ન શક્યા અને મહાપ્રભુજીને એનું કારણ પૂછ્યું કે આમ કેમ ત્યારે શ્રી વલ્લભાચાર્યજીનો જવાબ ખૂબ સૂચક હતો તેમને કહ્યું બાદશાહ સલામત તાનસેન શાસ્ત્રીય ગાયકીના બે નમૂ જાણકાર અને સંગીત સમ્રાટ છે એમાં કોઈ જ શંકા નથી એ માટે એમને દસ હજારનો પુરસ્કાર લાઝમી છે જ પરંતુ એ ના ભૂલી શકાય કે ગોવિંદ દાસજીના કંઠમાંગ પરબ્રહ્મ પરમાત્માને રીઝવવાની જે તાકાત છે એની સામે તાનસેનની ગાયકીનું મૂલ્ય આ કોડી બરાબર છે આ ગોવિંદાસજી શ્રીનાથજીની સાથે સખા ભાવથી બોલતા અને શ્રીજી તેમની સાથે રમતા પણ ખરા ક્યારે સવારી કરે આવા ભક્ત ગોવિંદાસજીના જીવનના આવા પંદરેક પ્રસંગ છે જે બધાનું વર્ણન અસ્થાને છે અકબરના બીજા રત્ન અબ્દુલ રહીમ ખાન એ ખાના કવિ ઉપરાંત અકબરના પાલક બૈરમ ખાનના પુત્ર હતા के जेओ वाक्य रचना में प्रवीण और खूबज प्रतिभाशाली व्यक्तित्व धरावता हता। एक वक्त मक्काना काजीए अकबर ने लखेला पत्र तो में छवीस लीटीन एक वाक्य अकबर तो हैरान थी गया तेरे अब्दुल रहीमे कहूं बादशाह इसमें हैरानी की कोई बात नहीं हम उसे दस पन्नों का एक वाक्य बनाकर जवाब देंगे अने जवाब पर एवं रीते जाप्यो तेरे मक्काना काजीए संदेशों मोकलो के बादशाह सलामत ऐसी कौन सी पंडताई है आपके दरबार में जिसने मुझको हैरान कर दिया अकबर ना नवरत्नों की बीरबल ने अब्दुल रहीम खाने खाना आ बंगने जने बादशाह ने सलाह पेली के जो तुम्हारे सुचारू रीते राज करवुम होए तो आ श्रीजी बाबाना कायम दर्शन करजो केम के एक प्रत्यक्ष परब्रह्म छे निरंजन निराकार સ્વયં અહીં સાકાર સ્વરૂપે પધાર્યા છે એમની શક્તિ અપાર છે ક્યારેય કોઈ વૈષ્ણવો કે શ્રીજી બાવા અપમાનિત થાય એવું ના કરતા કે તેમને કોઈ અગવડ ના પડવા દેતા આ પછી અકબર અવારનવાર શ્રીજી બાવાના દર્શને જતા અને એમના ફતેહપુર સિકરીના દરબારમાં દરેક જન્માષ્ટમી ધામધૂમથી ઉજવતા અકબરની શ્રીજી બાવાની કાયમી સેવા કરવાની ઈચ્છા અનુસાર બિરબલ અને અબ્દુલ રહીમે શ્રીનાથજી બાવાની નિત્ય સેવા કયા પ્રકારે કઈ સામગ્રીથી થાય છે તેની જાણકારી શ્રી મહાપ્રભુજી પાસેથી મેળવી લઈને બાદશાહને કહ્યું કે શ્રીજી બાવાને દરરોજ પાંચસો ગ્રામ ગુલાબના અંતરથી સ્નાન કરાવવામાં આવે છે આ અત્તરનો અભિષેક શ્રીજી બાવાની ઉપર જે સુદર્શન ચક્ર છે તેના પર કરાય છે જેના પરથી એક એક ટીપાની ધાર શ્રીજીના મસ્તક પર થાય છે આ સુદર્શન ચક્ર જ મંદિર પરિસર અને નાથદ્વારાની રક્ષા કરે છે એવું કહેવાય છે માટે તમે એકસો એકર જમીનમાં માત્ર ગુલાબ ઉછેરી એ જ ગુલાબના અંતરથી સ્નાન કરાવાય એ માટે અર્પણ કરો બાદશાહે હલ્દી જમીન લઈ શ્રીજીને અર્પણ કરી તેમજ સાથે કાશ્મીરથી ગુલાબની કલમો મંગાવી તેમાંગ એકલા ગુલાબ ઉછેર એમ અકબરના આ પ્રદાન બાબતે માહિતી એક વયોવૃદ્ધ વૈષ્ણવ સજ્જને વર્ષો પહેલાં આપેલી છે કે જેઓ સ્વયં વર્ષો પહેલા શ્રીજી ચરણ પામી ગયા છે અને અત્યારે હયાત નથી પરંતુ એમના મતાનુસાર આ બધા જ દસ્તાવેજો નાથદ્વારા મંદિર પાસે છે શ્રીનાથજીને ઉનાળામાં કેરી ધરાવવામાં આવે છે અને એ માટે બીજી સો વીઘા જમીન આંબાવાડી માટે શ્રીનાથજીને આપવા ઉપરાંત એ સમયે શ્રેષ્ઠ એવી કેરીની કલમો મંગાવી આંબા પણ ઉછેર પછી એ કેરી કે એનો રસ શ્રીનાથજીને ધરાવાય તેવી તેમની ભાવના હતી એક વખત વાત વાતમાં મહાપ્રભુજીએ કહેલું કે શ્રીનાથજીની ગૌશાળામાં એક ગાય શ્રીકૃષ્ણના વેતરની છે આ ગાય બાદશાહે જોઈ અને તેમને ખાતરી થઈ કે આવી ગાય શ્રીકૃષ્ણના વેતરની જ હોઈ શકે એટલે તેમણે ત્રણસો વીઘા જમીન ગૌશાળા માટે ઘાસ ઉગાડવા આપી હતી ગાયો આચારો ખાય અને એનું જ દૂધ શ્રીજીને ધરાવવા માંગ આવે એવો તેમનો આશય હોઈ શકે ગુલાબ ગૌશાળા અને આંબાવાડીની આમ ત્રણે જમીન તામ્રપત્ર ઉપર લખીને આપવી હોવાનું કહેવાય છે વિશેષ માંગ બાદશાહે પોતાના ખજાના માંગથી એક હીરો કઢાવ્યો કે જેની એ જમાના માંગ રૂપિયા સવા લાખ કિંમત હતી બિરબલની સૂચનાથી આ હીરો શ્રીનાથજીની હડ પછી પર લગાવવા આવ્યો जे आजे पण आपने दर्शन करता जोई शकीए छीए उपरांत बादशाह बादशाहे सूरतना कारीगरों पासे सोना चांदी चांदीना तारथी मढ़ेली पिछवाई रुपिया पच्चीस हजार आपी बनावरावेली सत्यता बाबते चोकस्ता तो नथी परंतु जाणवा मळ्या मुजब एक वर्ष पहेला एनी कीमत कदाच आठ करोड़ आम के लिए तो कदाच हड़पचीना हीरानी कीमत त्रिसेक करोड़ आम के लिए પરંતુ આ વાત ચોક્કસ જ છે એની ખાતરી મળી નથી જે પીછવાઈ બનાવરાવેલી તે શ્રીનાથજી બાવાની છબીવાળી છે અને દિવાળી ઉપર ધરાવાતા ભોગ સમયે શ્રીજી બાવાની પાછળ બાંધવામાં આવે છે કહેવાય તો એવું પણ છે કે બાદશાહ દિવાળી અને જન્માષ્ટમી આ બે પર્વમાં કિંમતી ભેટ સોગાદો લઈ દર્શન કરવા આવતા